કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 12ની અંદર આગળ વધીએ તો ભાગ 4ની અંદર અગાઉ આપણે કેટલાક ખનિજોનો અભ્યાસ કર્યો છે, એવી જ રીતે થોડાક હવે આગળ વધીએ તો આ ભાગની અંદર આપણે સિસુ, ચૂનાનો પથ્થર અને સાથે સાથે સંચાલન શક્તિના કેટલાક ખનિજો એનો પણ આની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે આ ગાડીને થોડીક આગળ ધપાવીએ તો પહેલું આવે છે સિસુ. સિસુ નથી હો, પાણીની બોટલ નહીં, પાછા પાણીની બોટલ ન સમજતા. સિસુ એક ખનિજ છે, એક ધાતુ છે. તો સીસાની ધાતુને ગેલેના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? ગેલેના. એટલે એક વાક્યની અંદર ખાસ યાદ રાખજો, સીસાની ધાતુને શું કહેવામાં આવે છે? તો કે ગેલેના. સીસામાંથી જે ધાતુ બને એને શું કહે છે? ગેલેના. સીસાનું ઉત્પાદન આપણા ભારતની અંદર પુષ્કળ પ્રમાણની અંદર કરવામાં આવે છે, બહુ વધારે થાય છે, પણ તેમ છતાંય જે આપણી જરૂરિયાતો છે ને એ નથી પૂરતી થતી. એની અંદર સિસુ ઉત્પાદન વધારે થાય છે, આપણા ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં સિસુ મળે છે અને એનું ઉત્પાદન પણ આપણે વિશેષ પ્રમાણમાં કરીએ છીએ, પણ એની જે જરૂરિયાતો છે એટલા જેટલો જથ્થો મળે છે એનાથી આપણી જરૂરિયાતો પૂરતી થતી નથી, અથવા જેટલો જથ્થો મળે છે એ બધો જથ્થો આપણાને આપણા દેશની અંદર જ વપરાઈ જાય છે, આપણે ને આપણે જ વધારે ઉપયોગ કરીએ છીએ. એટલે આ સિસાને વિદેશમાંથી આયાત કરવું પડે છે. આ શબ્દ આપણે ભણી ગયા છીએ ને, આયાત એટલે બહારના દેશોની અંદરથી લાવવું, એને આયાત કહીશું. અને નિકાસ એટલે શું? તો અહીંથી બીજે મોકલવું, તો અહીંયા આયાત કરવું પડે છે. સીસાનું ઉત્પાદન ભારતની અંદર થાય છે અને એ પાછું જેવું તેવું નહીં, પુષ્કળ પ્રમાણની અંદર થાય છે, પણ એને વિદેશમાંથી આયાત કરવું પડે છે, વિદેશમાંથી મંગાવવું પડે છે, કારણ કે આપણી જરૂરિયાતો છે એ એનાથી પૂરતી નથી થતી. એટલે બીજા વધારાનું સીસું છે એ વિદેશોની અંદરથી આપણે અહીંયા મંગાવવું પડે છે. હવે અહીંયા બે ગુણનો એવો પ્રશ્ન નીકળે છે કે સીસાના ગુણધર્મ, એના ઉપયોગો જણાવો. તો સીસાની અંદર કયા ગુણો રહેલા હોય છે? તો સિસુ એ નરમ હોય છે, લવચિક જેને કહેવાય, નરમ હોય છે, રબર હોય છે ને, રબર ટાઈપનું નરમ હોય છે, અને પ્લસ એ વજનની અંદર ભારે હોય છે. આ એના બે ગુણધર્મો છે, અથવા એના બે ગુણો રહેલા છે. એક તો એ નરમ છે એટલે લવચિક કહેવાય, અથવા વજનની અંદર એ ભારે છે. એટલે સીસાના ગુણધર્મો કેટલા છે? બે. હવે આ ગુણોના આધારે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? તો કે સીસાનો ઉપયોગ મિશ્ર ધાતુની અંદર ફ્યુઝ બનાવવામાં, સ્ટોરેજ બેટરીઓ બનાવવામાં, શસ્ત્રો બનાવવામાં, રંગો બનાવવામાં, કાચ બનાવવામાં અને રબર જેવી વસ્તુઓ બનાવવાની અંદર થાય છે. એક તો એને મિશ્ર ધાતુ તરીકે બીજી ધાતુ સાથે ભેળવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું જે ફ્યુઝ આવે છે ને આપણે લાઇટના, એ ફ્યુઝ બનાવવાની અંદર એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત સ્ટોરેજ બેટરી, જે બેટરી પાવર સંગ્રહ છે, સ્ટોરેજ બેટરીની અંદર એનો ઉપયોગ થાય છે. શસ્ત્રો, લડવા માટેના જે શસ્ત્રો છે એની અંદર એનો ઉપયોગ થાય છે. રંગ જે બનાવીએ છીએ, રંગોની અંદર એનો ઉપયોગ થાય છે. કાચ છે અને રબરની અંદર આ સીસાનો વિશેષ અથવા બોળો ઉપયોગ કરવામાં આવે છે. અને ભારતમાંથી સીસુ મળે છે ક્યાંથી, અથવા એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? તો કે ભારતની અંદર રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ સિવાય પણ ઘણા બધા રાજ્યોની અંદર સીસાનું બહોળું ઉત્પાદન અથવા સીસાના આ બધાય પ્રાપ્તિ સ્થાનો છે. ક્લિયર? યાદ રાખજો, સિસુ તો એની ધાતુને શું કહે છે? ગેલેના. ઉત્પાદન ભારતની અંદર પુષ્કળ થાય છે, પણ જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે વધારાનું છે એ સિસુ વિદેશોથી આયાત કરવું પડે છે. એના ગુણધર્મની અંદર તો કે વજનની અંદર ભારે હોય છે, પ્લસ બીજો ગુણ છે એની
કે નરમ હોય છે એનો ઉપયોગ તો કે મિશ્ર ધાતુમાં ફ્યુઝ બનાવવામાં, સ્ટોરેજ બેટરી બનાવવામાં, શસ્ત્રો બનાવવામાં, રંગો બનાવવામાં, કાચ બનાવવામાં અને રબર જે રબરના બનાવટની અંદર એનો ઉપયોગ થાય છે. અને આ શિશુ ભારતની અંદરથી કયા કયા સ્થાનોથી મળી આવે છે તો કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદરથી શિશાનું બહોળું ઉત્પાદન કરવામાં આવે છે. ક્લિયર? આ હતું આપણું શિશાનો પ્રશ્ન. એવી રીતે બીજું ખનિજ આવે છે ચૂનાનો પથ્થર. તો જમીનની અંદર જ્યારે ખોદકામ કરવામાં આવે એટલે આપણને ચૂનો છે ને એ પહેલાં પથ્થર સ્વરૂપે, ગાંગડા સ્વરૂપે મળે, નાના નાના ટુકડાઓની અંદર અથવા મોટા ટુકડાઓની અંદર પથ્થર મળે. સેના? ચૂનાના. પછી એને ભઠ્ઠીની અંદર તપવામાં આવે. તપવી દીધા પછી આપણને ચૂનો મળે. એટલે ચૂનો મળે કેવી રીતે? તો પહેલાં ગાંગડા સ્વરૂપે, અને ગાંગડા સ્વરૂપે મળે એટલે જમીનમાંથી લાવીએ છીએ એટલે એની સાથે જે કચરો રહેલો છે એ કચરાને દૂર કરવા માટે શું કરવાનું છે? એને ભઠ્ઠીમાં નાખવાનું છે. અને ભઠ્ઠીમાં નાખ્યા પછી આપણને ચૂનો મળે છે. ક્લિયર? હવે આ ચૂનાનો ઉપયોગ શું થાય છે અને તેના પ્રાપ્તિ સ્થાનો શું છે એના વિશે આપણે માહિતી લેવાની થાય તો કે ચૂનાનો ઉપયોગ મોટા ભાગે સિમેન્ટ બનાવવાની અંદર થાય છે. મોટા ભાગનો જે ચૂનો છે ને એ સિમેન્ટની બનાવટમાં, આપણે મકાનની એવું ચણતર કરીએ છીએ ને અથવા લાદીને પાથરવાની જે સિમેન્ટો આવે છે એની અંદર આ ચૂનાનો વિશેષ ઉપયોગ થાય છે. આ ઉપરાંત લોખંડ પોલાદના જે ઉદ્યોગો છે ને એની અંદર આ ચૂનાનો ઉપયોગ થાય છે. આપણે જોયું હતું ને કે ચૂનાની અંદર ઓલું ગાળવાની પદ્ધતિ હતી, કોક અને ચૂનો, એને ભઠ્ઠીમાં એ ઘરે નાખો પછી લોખંડને ગાળવામાં આવે છે. તો લોખંડ પોલાદના જે ઉદ્યોગો છે એની અંદર એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જે કાગળના ઉદ્યોગો છે અથવા કાગળની જે બનાવટો છે એની અંદર ઉપયોગ થાય છે. રંગના ઉદ્યોગો છે એની અંદર ઉપયોગ થાય છે. કાચના ઉદ્યોગો છે એની અંદર થાય છે. આ ઉપરાંત ખાંડના શુદ્ધિકરણની અંદર, ટૂંકમાં લગભગ જે ધાતુને અથવા જે ખનિજને શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી હોય એ બધા ઉદ્યોગની અંદર અથવા એ બધા ખનિજની અંદર ચૂનાનો ઉપયોગ થાય. કારણ કે ગરમ કોઈપણ ધાતુ અથવા કોઈપણ ખનિજને તમારું શુદ્ધિકરણ કરવું હોય, એને ઓગાળવું હોય, એને ગાળવું હોય તો એના માટે ચૂનો અને કોક આ બે વસ્તુ આવશ્યક છે. એટલે ચૂનો એટલે દરેક વસ્તુના શુદ્ધિકરણની અંદર, અહીંયા આપણને કીધું છે ખાંડના શુદ્ધિકરણની અંદર વપરાય છે, એવી રીતે લોખંડના શુદ્ધિકરણની અંદર પણ વપરાય છે, બોક્સાઇડના શુદ્ધિકરણની અંદર પણ વપરાય છે. એટલે ચૂનાનું છે ને એ વિશેષ અથવા બહોળો ઉપયોગ તો શુદ્ધિકરણની અંદર થાય છે. આ સિવાય સિમેન્ટ છે, આ સિવાય કાગળ છે, રંગ છે, કાચ છે, આ બધી વસ્તુની અંદર ચૂનાનો વિશેષ ઉપયોગ થાય છે. આ ઉપરાંત સોડા એસ અને સાબુ, સાબુ જોયા છે ને આપણે, સાબુની અંદર પણ ચૂનાનો ઉપયોગ હોય છે. અને સોડા એસ, ખાવાના સોડાને લારીએ મળતા સોડા, એ બધાની અંદર આ ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતની અંદરથી ક્યાં ક્યાં મળે છે તો ખાસ યાદ રાખજો, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને ગુજરાત આ બધાએ રાજ્યો થઈને દેશની અંદર ચૂનાનું 70% ઉત્પાદન કરે છે. કેટલા ટકા? 70% ઉત્પાદન. તો આપણને બે ગુણનો પ્રશ્ન એવો પૂછાય કે ભારતમાં ચૂનાના ઉત્પાદન, ભારતના 70% ચૂનાના ઉત્પાદન કરતા રાજ્યોના નામ જણાવો. તો એની અંદર મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ અને ગુજરાત 2, 4 અને 5 આ 5 રાજ્યોના નામ ખાસ યાદ રાખજો કે આ બધા રાજ્યો ભેગા મળી અને 70% ઉત્પાદન ચૂનાનું કરે છે. દેશની અંદર 70% ઉત્પાદન તો આટલા 5 રાજ્યો થઈને જ કરે છે, બાકીનું જે 30% ઉત્પાદન થતું હોય છે એ અન્ય રાજ્યોની અંદરથી કરતા હોય છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદરથી ચૂનાઓ ક્યાં ક્યાંથી મળે છે તો કે જૂનાગઢ, કચ્છ, અમરેલી, ખેડા અને જામનગર. પણ એમાંથી આ જે જામનગરનો વિસ્તાર છે ને ત્યાંથી જે ચૂનાના પથ્થરો મળે છે ને આ ચૂનાના પથ્થરોની અંદર 97% ચૂનાનું પ્રમાણ રહેલું હોય છે. એટલે જામનગરનો જે ચૂનાનો પથ્થર આવે છે ને એના શુદ્ધિકરણની પ્રક્રિયા ઓછી કરવી પડે છે, એટલે એની અંદર 97% માત્ર 3% જ બાહ્ય કચરો જોવા મળે છે. 97% ચૂનો શુદ્ધ સ્વરૂપે મળે છે. એટલે સ્વસ્થ ચૂનો સૌથી વધારે ક્યાંથી મળે છે? આપણા ગુજરાતના જામનગર ખાતેથી. તો જામનગરમાંથી જે ચૂનાનો પથ્થર મળે છે એની અંદર ચૂનાનું પ્રમાણ કેટલું હોય છે આવો પ્રશ્ન પૂછાય તો 97% યાદ રાખવાનું. અને દેશની અંદર કેટલા રાજ્યો તો કે 5,
કેટલા ટકા તો કે 70% શેનું ઉત્પાદન તો કે ચૂનાના પથ્થરનું ઉત્પાદન અથવા ચૂનાનું ઉત્પાદન કરે છે ફરી વખત જોઈ લો તો કે ચૂનો એને પથ્થર સ્વરૂપે મળે છે ભઠ્ઠીની અંદર તપવો એટલે આપણને શું મળે છે ચૂનો એનો ઉપયોગ સિમેન્ટ બનાવવાની અંદર થાય છે લોખંડ પોલાદ ઉદ્યોગની અંદર થાય છે કાગળ બનાવવામાં થાય છે રંગો બનાવવાની અંદર થાય છે કાચના જે ઉદ્યોગો છે એની અંદર થાય છે આ ઉપરાંત ખાંડના ઉદ્યોગોની અંદર શુદ્ધિકરણની અંદર વપરાય છે સોડા એસ અને સાબુની અંદર પણ વિશેષ પ્રમાણમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવે છે હવે મળે છે ક્યાંથી ચૂનો તો કે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ રાજસ્થાન તમિલનાડુ અને ગુજરાત આ પાંચ રાજ્યો ભેગા મળી અને દેશની અંદર ચૂનાનું 70% ઉત્પાદન કરે છે જેમાંથી આપણા ગુજરાતની અંદર જૂનાગઢ કચ્છ અમરેલી ખેડા અને જામનગર આટલા વિસ્તારોની અંદરથી ચૂનો મળે છે પણ એમાં ખાસ કરીને જામનગરના જે વિસ્તારની અંદરથી જે ચૂનાના પથ્થરો મળે છે આ પથ્થરો 97% ચૂનાના તત્વ ધરાવતા પથ્થરો મળે છે ક્લિયર આ હતો આપણો ચૂનાનો પથ્થર હવે આ છે નહીં આની અંદરની આપણે ડિટેલ જોઈ લઈ છે ક્લિયર ચાલો એવી ને એવી રીતે હવે આવે છે સંચાલન શક્તિના ખનિજો આ આપણે બધા જોઈએ એ ખનિજોના વર્ગીકરણના આધારે કેટલા ખનિજો જોયા છે અહીંયા આપણે એક ભાગ તરીકે સંચાલન શક્તિના ખનિજો વિશે માહિતી મેળવવાની છે સંચાલન શક્તિ એટલે આ ભાગ પાઠનો આપણે બીજો પાઠ તરફ ચાલી રહ્યા છીએ તો અહીં સુધી આપણે ખનિજો જોયેલા હવે ખનિજો પછી સંચાલન શક્તિના જે સંસાધનો અથવા ખનિજો છે એટલે અહીંયા આપણે શક્તિના સંસાધનો એને આપણે શું કહીશું સંચાલન શક્તિના ખનિજો જેની અંદરથી વીજળી ઉર્જા મેળવવામાં આવતી હોય એવા ખનિજોને સંચાલન શક્તિના ખનિજો કહેવામાં આવે છે તો અહીંયા સંચાલન શક્તિના જે ખનિજો છે એ રાષ્ટ્રના ઉદ્યોગોને અને અર્થતંત્રને ધબકતું રાખે છે કોને ધબકતું રાખે છે ઉદ્યોગોને ઉદ્યોગોને ચલાવવા માટે ખનિજોની આવશ્યકતા હોય છે સાથે સાથે જો દેશના અર્થતંત્રને ચલાવવું છે અથવા અર્થતંત્રનો વિકાસ કરવો છે તો એના માટે સૌથી મહત્વના ખનિજો કયા છે સંચાલન શક્તિના ખનિજો એટલે ખાસ યાદ રાખજો એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે દેશના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતું રાખવાનું કાર્ય કયા ખનિજો કરે છે તો એની અંદર નામ નથી લખવાના પણ આપણે શું લખવાનું છે સંચાલન શક્તિના ખનિજો અથવા શક્તિના સંસાધનો એનો ઉપયોગ આ રાષ્ટ્રના ઉદ્યોગો અને અર્થતંત્રને ધબકતા રાખવાની અંદર મહત્વની ભૂમિકા એ ભજવે છે હવે જે આ સંચાલન શક્તિના ખનિજો છે ને એ આપણને બે રીતે જોવા મળે છે એક પરંપરાગત હોય છે અને બીજા હોય છે બિન પરંપરાગત એક પરંપરાગત હોય છે અને બીજા હોય છે બિન પરંપરાગત અથવા એને બીજા અર્થની અંદર વ્યાપારી પણ કહેવામાં આવે છે અને બિન વ્યાપારી તરીકે પણ ઓળખવામાં આવે છે હજી આની માટે એક નવો શબ્દ છે પુનઃપ્રાપ્ય ખનિજ સંસાધન અને પુનઃ અપ્રાપ્ય ખનિજ સંસાધન તો એની અંદર આપણે પરંપરાગત એટલે જે ખનિજનો ઉપયોગ એક વખત કરો ને એટલે એ ખનિજ ફરી વખત આપણને મળવા પાત્ર રહેતું નથી અથવા એનો ઉપયોગ ફરી વખત શક્ય છે નહીં એને પરંપરાગત કહેવાય જ્યારે બિન પરંપરાગત એટલે કેવું તો કે જે ખનિજનો ઉપયોગ અથવા જે સંસાધનનો ઉપયોગ આપણે એક વખત કરો અથવા એક વખત કર્યા પછી એનું એ જ ખનિજ ફરી વખત અથવા એનો પુનઃ ઉપયોગ શક્ય છે એવા ખનિજને બિન પરંપરાગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પરંપરાગત ખનિજો કયા કયા છે તો આપણને બધાને નામ આવડી જાય ભાઈ કોલસાનો એક વખત ઉપયોગ કરો પછી ફરી વખત મળતું નથી ખનિજ તેલ છે એક વખત ઉપયોગ કરો ફરી વખત મળતો નથી કુદરતી વાયુ અને અણુ ખનિજો આ બધા કેવા છે જેનો એક વખત તમે ઉપયોગ કરી નાખો પછી ફરી વખત ઉપયોગ થતો નથી જો અહીંયા સીધું ને સરળ છે કોલસો તો સમજો આપણે ફટાકડા ફોડીએ છીએ એક વખત બોમ્બ ફૂટી ગયો ફરી વખત એનો ઉપયોગ થાય છે નથી થતો એટલે આ અણુ ખનિજો છે આ બધા ખનિજો એવા છે કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ અણુ ખનિજો આ બધા એવા છે જે પરંપરાગત છે એક વખત જેનો ઉપયોગ કરો એટલે ફરી વખત એ આપણને પ્રાપ્ત થતા નથી તો એની વિરુદ્ધ દિશા એટલે બિન પરંપરાગત તો બિન પરંપરાગત અથવા વ્યાપાર બિન વ્યાપારી શક્તિ સંસાધનો કયા કયા છે તો એની અંદર આવશે સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપ્ય ઉર્જા અને બાયોગેસ આ બધા એવા સંસાધનો છે જેનો તમે જેટલી વખત ઉપયોગ કરો એટલી વખતે ફરી વખત મળવા પાત્ર છે
એક વખત ઉપયોગ કરો એટલે પૂર્ણ મળવા પાત્ર છે. આ બધા ખનીજો એવા છે કે એક વખત તમે આજે ઉપયોગ કરી લીધો તો કાલે મળવાના નથી, એવું શક્ય છે નહીં. અહીંયા જે છે ને એનું એવું થાય કે એક વખત મળે પછી ફરી વખત એ મળતા નથી. એટલે આ ખાસ યાદ રાખજો, પરંપરાગત સંસાધનો કયા છે અથવા પરંપરાગત શક્તિ સંસાધનો કયા કયા છે અને બિન પરંપરાગત શક્તિ સંસાધનો કયા કયા છે. ક્લિયર? આખો પ્રશ્ન ફરી વખત જોઈજો. તો જે સંચાલન શક્તિના ખનીજો છે એ રાષ્ટ્રના ઉદ્યોગ અને અર્થતંત્રને શું કરે છે, ધબકતું રાખવાનું કામ કરે છે. અને ખનિજ શક્તિના જે સંસાધનો છે એ પરંપરાગત અથવા વ્યાપારી હોઈ શકે છે, બિન પરંપરાગત અથવા બિન વ્યાપારી પણ હોઈ શકે છે, અથવા એને પૂર્ણ પ્રાપ્ય અને પૂર્ણ અપ્રાપ્ય એવા શબ્દો પણ વાપરવામાં આવે છે. તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને અણુ આ પરંપરાગત છે, જ્યારે બિન પરંપરાગત એટલે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને બાયોગેસનો સમાવેશ કરવામાં આવે છે. ક્લિયર? એક, બે અને ત્રણ અહીંયા આપણા ખનિજો પૂરા થયા. ખનિજો પૂરા થયા એટલે હવે આપણે શક્તિના સંસાધન તરીકે અથવા શક્તિના જે સંચાલન શક્તિના ખનિજો છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પરંપરાગત અને બિન પરંપરાગત જે સંસાધનો છે અથવા ખનિજો છે એના વિશેનો હવે આગળના ભાગની અંદર જોઈશું. ક્લિયર? જય ગુરુદેવ.